ફરી પાછો દેખા, ખબર જ નથી પડતી કે મારી સાથે જ કેમ આવું થાય છે. 2.5 મહિનાની આ નોકરી ક્ષણભરમાં જ મગજમાં છે ને, આ વિચારોના વંટોળો આવી ગયા છે. એ જ વિચારતા વિચારતા હું દરિયા કિનારા તરફ જઈ પહોંચ્યો. ત્યાં શાંતિથી બેઠો, એકદમ શાંત વાતાવરણ. ક્યારે અંધારું થઈ ગયું અને મને ખ્યાલ જ ના આવ્યો. દરિયાના પાણી આમ પાછા વહી રહ્યા, પણ આ વિચારો પાછા જતા રહ્યા. ક્યાં રહીશ, ક્યાં ખાઈશ, ક્યાં જીવીશ, કઈશ ખબર ના પણ. ના મા, ના બાપ, ના ભાઈ, ના બહેન, ના દોસ્ત, ના દુશ્મન, કશું જ નહીં. હતો તો હું એકલો છું. મારું પહેલેથી માનવું છે કે આ સમગ્ર દુનિયા મારી છે અને અહીંયાનો રાજા હું છું. ત્યારે મને આવી એકલતાનો અનુભવ નહોતો. હા, એકલતા છે, નાસુર બની છે, ચાલી જતી જ નથી. બસ વિચારો આવ્યા જ કરે છે. એક વખત તો લાગ્યું કે ચાલ દરિયામાં ડૂબી જાય ને મરી જાઓ, પણ હિંમત ત્યારે છે. ત્યારે જ મારા ડાભા ખભા પર એક વ્યક્તિનો હાથ, પાછળ ફરીને જોયું તો એકદમ ગદ્દાવર વ્યક્તિ, કટાળ જેવી એની તીક્ષ્ણ આંખો, ભરાવદાર શરીર. હું ડરી મેં પૂછ્યું, કોણ છો? ધૂલો, ધૂલો નામ છે મારું. હા, અહીંયા મારી ઊંટણીને સરાવવા આવ્યો હતો, ક્યાંક આગળ વહી ગઈ છે અને શોધવા આવ્યો છું. તમે કોણ? હું જીવન. કા અહીંયા કા બેઠા છો? બસ ખાલી એમ જ. બસ આમ છે, મારી અને ધૂલા વચ્ચેની વાતો શું? વાત વાતમાં એને મને રોટલો ખવડાવ્યો, અને ત્યારથી જ હું અને ધૂલો પક્કા મિત્ર બન્યો. ધૂલો મને કહે કે બા, આ દુનિયાની તમામ સમસ્યાઓનો માત્ર ને માત્ર એક જ ઉકેલ છે, માથા ભારે થવું પડે. આ તમારા કરતા વધારે તાકાત વાળો વ્યક્તિ હોય ને, એના કરતા વધારે તાકાત બતાવીને એને નીસો નમાવો પડે. માથા ભારે થવું પડે. વાહ, આ સિંહ કેમ જંગલનો રાજા કહે છે? કા પેલા હાથી કે અજગર ને નહીં? કારણ કે સિંહમાં તાકાત હોય છે બીજાને ફાડી નાખવા, એટલા માટે. એટલા જ માટે સિંહને રાજા કહેવાય છે. આ જો, આ સારિયાનું ઝાડ જો, આ કઈ રીતે ઉગ્યો હશે, કઈ રીતે પોષણ મળી છે, કોઈ દી વિચાર્યું? અને પોષણ મળ્યું છે કિચડમાંથી. એ કિચડમાંથી ઉગ્યું છે, એના ફળિયા એની અંદર મજબૂત થયા છે અને એને ફાડીને બહાર આવ્યા. અને એમાં કાંટા ઉગી ગયા, એને પોષણ મળ્યું હવામાં, અને એમાં પાંદડા આવ્યા, ત્યારે આ ટટ્ટાર વૃક્ષ બની ગયું. પણ જો આજે પણ આ ટટ્ટાર વૃક્ષના પાંદડા મારી ઓટડી ખાઈ રહી છે. માથા ભારે થવું પડે બા, માથા ભારે. હું સમજતો તો હજી વાત, પણ મારે ક્યારે કબૂલવી નથી. એકથી ધૂલો આવ્યો, મને કે વાહ, હવે આજથી હું નહીં આવું. કેમ? વાહ, હું જઈ રહ્યો છું મારા ગામડે. હાલ મારી હાથ, આ ધરતીની જો ખરી લેઝત માણવી હોય ને તો હાલ મારા ગામડે બહુ મજા પડશે. મેં કીધું આવીશ કોઈ દિવસ. આજે ધોલો છે ને રામ રામ કરીને જતો, પણ આ બેકારી, આ ગરીબ એ ક્યાં જવાય? એ તો મારી સાથે. ફરી પાછા એ વિચારો શરૂ, ફરી એનું એ જ. પણ ત્યારે મને પેલી ધૂલાની વાત યાદ, આવજે મારા ગામડે મજા કરાવીશ. તો મેં પણ થેલો લીધો ને નીકળી પડ્યો એના ગામડે. એના ઘર આગળ પહોંચ્યો ત્યારે મેં જોયું કે ત્યાં એક સ્ત્રી બેઠી, એકદમ સુંદર, એક કંઈક અલગ જ સૌંદર્ય.
મેં એને પૂછ્યું દૂરો છે, એને કીધું ના એ તો સવારે આવશે, હાલો ખાટલા ખાટલો તમને ઢાળી દે ત્યાં બેસી જા અને રોટલો ખાઈ લે પછી ભૂલ જા. બહુ દિવસ પછી રોટલો ખાવા પડ્યો, રોટલો ખાધો ને તરત સુઈ. બીજા દિવસે સવારે ઉઠ્યો તો જોયું સામે ધૂલો, હું ધૂલાને ભેટ વાગ્યો પણ ધૂલો હાલ વાળું ગલે કોઈ જાવ કશું. મને થયું કે કેમ આવું કર્યું હશે, પણ કઈ હું એની સાથે ચા પીવા મને ચા પીતા પીતા કે જો આ ઊંટડી જો આને છે ને થાળી ઊંટડી કહેવામાં આવે, આ કોઈ દી વરાળા ના પાડે અને આ પગ મૂકે ને તો અવાજ ના આવે, આજે આ જ ઊંટડી પર બેહાડીને તારા પચી ગામે લઈ જાય. પચી ગામ કેમ આવવાનું સવારી ગામ બરોબર તૈયાર થઈ જશે સાથે. સર હું મારા ઝોપડામાં સાંજે ધૂલો આવ્યો કે હાલ જવાનું છે. તો મેં ધૂલાને પૂછ્યું કે ધૂલા પણ આપણે જવાનું ક્યાં છે, જહન્નમ. તારે કીધું નહીં આવવાનું છે તારા મારી હારે, હા તૈયાર થઈ જા. પણ ધૂલા મારી વાત તો આવે, તારે કીધું ને એક વાર ધાડ મારવા જઈ રહ્યા છે, મારે કઈ ન સાંભળવું બેસી જા. પણ ધૂલા ભાઈ વાત દરવાજા પરથી ધૂલાના પગ તરફ, જેવું ધૂલાના પગ તરફ આવ્યું ધૂલા એને પછડી અને એના લોહીના ફુવારા મારી સફેદ દિવાલ અને ખાટલા પર પડે. કશું બોલી શકું એવી હાલત પણ આજે છે ને ધૂલો જોખમ ખેડવા જઈ રહ્યો છે, આ જોખમ ખેડે ને તારા જોખમ ભારી જાય, મારે તારી જરૂર છે તૈયાર થઈ જા હાલ. આવીશ તાર અમે લોકો નીકળી પડે ધાડમાં. ધૂલાએ મને હોકાર આવ્યો, જાગે છે ને હાદુ હોકાર દો ને ત્યારે અવાજ દેતો રહે છે અને તાળી છે તાળી, આજે તાળી પર બેહીને ધાડ મારવા નીકળીશું. અને અમે પહોંચ્યા એક ગામ, એક દરવાજો ખટખટાવ્યો. દાજી શેઠ, હા દાજી શેઠ શેઠ આમ જાગતા ના, હા હા કોણ ભાઈ, અરે દાજી શેઠ હું કોળી, આ પેલા ડ્રાઈવરે મને મોકલ્યો છે, આ પેલું છે ટ્રેક્ટર છે ને કિસ્સામાં ફસાઈ ગયું છે એમાં એમાં મીઠાની બોરીઓ છે, ડ્રાઈવરે કીધું કે લઈ આવો નહીં તો પકડી જશે, ચાલો આવી જાઓ. શેઠ કે હા આવ્યો, હોય શેઠ શેઠ આવ્યો. શેઠે દરવાજો ખોલ્યો નહીં એક જ લાત મારી અંદર સીટ બાંધ પડે અને મને ઈશારો કરે, હું પણ જાણે એનો ઈશારો સમજી ગયો હોય એમ મેં પણ દરવાજો બંધ કર્યો. અમે લોકો અંદર અને શેઠાણીનો પણ બાળમાં લઈ કીધું હાલ હે તેજર ખલ, હાલ તેજર ખલના પૈસાના દાગીના હાલ. શેઠ કે ભાઈ નથી અમારી પાસે કશું, હાલ ખોલ તિજોરી. શેઠે દરજો થતો તિજોરી ખોલી, ખોલી અંદર થોડાક દાગીના થોડાક પૈસા મળ્યા. ક્યાં છે બીજા પૈસા, ક્યાં છે હાલ હે શેઠાણી, તારા દાગીના તારા ઘરે કાઢ હાલ. ત્યાં જ શેઠાણીની છોકરી નીચે બહુ જ સુંદર લાગતી, મેં તરત એને બાંધમાં લીધું. બોલા એને પણ કીધું હે દાગીના કાઢ હાલ, તારા દાગીના કાઢ પેલી કે ના અમારા દાદીની નિશાન છે હું નહીં કાઢ. બોલો કે હા એ કાઢ શેઠ અને કહી દે માર નાખી સાથે કાઢ હાલ. સ્તબ્ધ થઈ, જો આ ધૂલાનો હાથ પેલી પર પડશે તો પેલી મરી જશે.
ઢૂલાનો હાથ ધીરે ધીરે એના ગાલ ઉપર થઈને એના છાતી પર આવ્યો અને ધૂલો તળાવ લઈ નીચે પડી ગયો. અમે બધા તરત અમે ધૂલાનો પડી ગયા. ધૂલા ઘણા ઉંચો હતા. ધૂલા જોયું તો ધૂલાના ડોળા બહાર આવી ગયા. એના મોઢા માટે ફીણ નીકળતો. ધૂલા એ ધૂલા કઈ બોલ. હે 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 મને મદદ કરો આનું ઊંટ ઉપર બેસાડો. આ તમારા દાગીના ઘરેણા પૈસા બધા તમને આપી દઈશ પાછું. હાલો શીખે ને એની છોકરીએ મને જેવા અમે ઊંટ ઉપર બેઠા એવા મેં દાગીના એના ઘા કર્યા એમની ઉપર અને અમે લોકો નીકળી. આખા રણમાં ધૂળ ને ધૂળ. મારા ડાફા ખભા પર રાઇફલ અને આ હાથ પર મેં ધૂલા કીધું. હે ધૂલા એ તારું વજન નથી સેવા તું ભાઈ. એ ઉઠ ધૂલા ધૂલ. ધૂલો કઈ બોલી. અમે એક બનાવને જન્મ આપવાની છે પણ એક ક્રૂર બનાવ અમારી સાથે છે. આખી પૃથ્વીમાં કોઈ અમારી હાજરી જ ના. બધા છું કોઈ અમે આખરે ધૂલાના ઘરે આવ્યો. ત્યાં આવ્યો ત્યાં ધૂલાને ખાટલા પર સુધા. બીજા દિવસે ધૂલો ભાનમાં ધૂલો મને કંઈક ઇશારો કરતો પણ અમને કંઈ સમજાતું નહીં કારણ કે એ બોલી જ નતો. આખરે 3 દિવસ પછી ઘરે આવી હું ખૂબ રહ્યો. ત્યારે મને વિચાર આવ્યો માથા ભારે ના બધું ખાલી ફક્ત બાતો છે. કોઈને ઊંચા બતાવવા અને કોઈને નીચા બતાવવા એના કરતા પોતે તત્તાર મુખે ચાલવું એ જ વધારે યોગ્ય છે. સમાન ભર્યું જીવન જીવવું જોઈએ એ જ વધારે યોગ્ય છે.